લોકડાઉન માં જીવન મરણ વચ્ચે જોલા ખાતી માસૂમ બાળકીને સ્થાનિકોના મદદ થકી નવ જીવન મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વિજલપોરના રામનગરમાં રહેતી માત્ર માસૂમ બાળકીને કિડનીમાં કેન્સર હતું, જેથી તે માસૂમ બાળકી જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી. પરંતુ હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી પરિવારજનો માનસિક તણાવમાં સરી પડ્યા હતા. બીજી તરફ માસૂમ બાળકીના પરિવારની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાથી બાળકીના સારવાર માટે અમદાવાદ પણ લઈ જવાઈ શકતા ન હતા. જોકે તેઓ વિજલપોર પાલિકાના ઉપપ્રમુખ સંતોષભાઈ પોટકરનો સંપર્ક સાધ્યો હતો. સંતોષભાઈએ અન્ય સેવાકીય સંસ્થાઓનો સંપર્ક સાધી માસૂમ બાળકીને સારવાર માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. સાથે જ તેમને ખર્ચ માટે આર્થિક સહાય પણ કરવામાં આવતા બાળકીના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, તેમજ બાળકીના પરિવારજનોએ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. હાલ માસૂમ બાળકીને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી છે, ત્યારે તમામ લોકો માસૂમ બાળકીનો જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. હિતેશ્વર દેરિયા, ZSTV, નવસારી.